વલસાડના અબ્રાહ ખાતે આવેલ તળાવમાં સંચાલકો તેમની બસ ધોવા માટે તેમજ તળાવની જમીનનો બસ પાર્કિંગ માટે ઉપયોગ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે આ અંગે વોર્ડના સભ્ય રવિન્દ્ર મહાકાલે જ રજૂઆત કરી પાણી અને જમીનનો ઉપયોગ કરવા બદલ વિરોધ કર્યો છે નગરપાલિકાના સભ્ય રવિન્દ્ર મહાકાલે જણાવ્યું હતું કે આમરાબા તળાવની જમીન અને પાણીનો ટ્રાવેલ સંચાલકો બસ ધોવા તેમજ પાર્કિંગ માટે કરી રહ્યા છે જેના કારણે તળાવનું પાણી દૂષિત થવાની સાથે સાથે બસના જામેલા કારણે જમીન પર કબજાની સાથે સાથે અસામાજિક તત્વો ચરસ ગાંજાનું પણ સેવન કરી રહ્યા છે આ અંગે નગરપાલિકા દ્વારા તળાવની ફરતે કમ્પાઉન્ડ વોલ કરી આ ન્યુસન્સને દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી આ અબરામાની જીવાદોરી સમાન માનવીય તળાવ છે આ તળાવ વલસાડનું લગભગ મારી દૃષ્ટિએ સૌથી મોટો તળાવ છે ભર ઉનાળાની સિઝનમાં પણ આ તળાવની ખાસિયત એવી છે કે અહીંયા પાણી મે મહિનાની કડકડતી ગરમી સમયે પણ આ તળાવ છાલોછાલ પાણીથી ભરેલું રહે છે હવે આપશ્રીને જણાવવાનું કે આ પાણીને દૂષિત કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે અહીંયા આડેધડ લક્ઝરીઓના પાર્કિંગ થાય છે આ પાર્કિંગ પછી આ જ લક્ઝરીના ડ્રાઈવર કર્મચારીઓ આ લક્ઝરી ધોવા માટે આ તળાવનું પાણી વાપરે છે અમારી નગરપાલિકાના કર્મચારીને અધિકારીઓને એક જ વિનંતી છે કે શું આ એમને આ હક કોણે આપ્યો છે શું નગરપાલિકાની પ્રિમાઈસિસમાં આવી રીતનું કામ થઈ શકે તો કોના પ્રતાપે આ કામ થઈ રહ્યું છે કારણ કે એમને પણ આગળ પણ વારંવાર અમે નગરપાલિકા પર જણાવવામાં આવીએ છીએ કે સાહેબ આ રીતના આ તળાવ છે આ તળાવના ભૂગર્ભ આ તળાવના લીધે ભૂગર્ભ જોડ જળવાઈ રહી છે વોર્ડ નંબર દસ કે દિવસ દરમિયાન પણ અહીંયા આ રીતનું હોય તે ઉપરાંત આજુબાજુ અસામાજિક તત્વોનો એક અડ્ડો જેવો થઈ રહ્યો છે મારી તો ઈચ્છા છે કે તળાવના જે મેઇન ગેટ પર છે ત્યાં એક વાળો દરવાજો લગાવી દેવામાં આવે જેથી આ રીતના જે પણ વ્યક્તિઓ આડેધર પાર્કિંગ કરીને પોતાનો બસ એ તે ધોઈને જે રીતના આગળ કરે છે તે એક પ્રતિબંધ આવે અને લોકો પણ આ વિષયમાં અમારા ગામવાળા અમારા આજુબાજુના આ બિલિયા છે આજુબાજુના હેમંતભાઈ કન્ને છે અહીંયા સ્થાનિક રહેવાસી એમણે પણ આ મુદ્દો વારંવાર જણાવેલ છે લેખિતમાં ફરિયાદ પણ આપેલી છે પરંતુ આજે હું ખૂબ ખૂબ આભારી છું આપના માધ્યમથી હું જણાવી રહ્યો છું કે આ રીતના જો થાય તો કેવી રીતના ચલાવો આ સાહેબ મારે પણ એક વિચારવા જેવો ગંભીર મુદ્દો છે કે આવી રીતના તો સરકારી પ્રિમાઇસિસમાં આપણે કંઈ કરી જ નથી શકતા અને તે છતાં પણ આ નગરપાલિકાની હદમાં આવેલું નગરપાલિકાનું તળાવ છે તેવા સંજોગોમાં આ પ્રાઇવેટ લક્ઝરી બસવાળા પાર્કિંગ કરે છે અને નવાઈની વાત છે કે આ જ તળાવનું પાણી એ લોકો વાપરે છે બસ ધોય છે અને જેથી પાણી પણ ગંદુ થવાનું તે ઉપરાંત એમની બસની સફાઈ થાય છે અંદરનો લગેજ વગેરે આ બાજુ નાખી દેવામાં આવે છે અમને પોતાને આ વસ્તુની નવાઈ લાગે છે આ કે આ કઈ રીતના એમને કોના પ્રોત્સાહન દ્વારા એમને આ બધી વ્યવસ્થા પ્રાપ્ત થાય છે આ રીતની નગરપાલિકા દ્વારા કોઈ કોઈ પણ પરમિશન આપવામાં આવતી નથી આ તો આડેધડ એમનું જ એક દબાણ છે જેથી આ સરકારી જગ્યાનો ઉપયોગ એ લોકો કરે છે વારંવાર અમે એમને રજૂઆત પણ કરી છે પર કોઈ કહેવામાં માનતું નથી કોઈ કહેવામાં આવતું નથી